वर्णिवे शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने, श्री हरि कृष्ण महाराज ने जय, श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर सातमू तरंग 55मू भगवान श्रीहरि माणसा पधारिया छे, त्यांथी पलियज अने खोरज पधारी करजीसण पधारे छे। ए प्रसंग आ तरंगमां आपणे श्रवण करीशुं। श्रीहरिवर कुपधराये नृप राजद्वार के माही, सुवर्ण के बैठाए तखत पर भाव भरी उरताही, भाव भरी उरताही। माणसाना राजा ठाकुर साहेब तेमणे श्रीहरिने राजदरबारमां पधराव्या, भाव भर्या हृदय थी सोनाना सिंहासन ऊपर बेसाड्या, केसरयुक्त चंदन लईने श्रीहरिना अंगमां चर्चा करी। केसर चंदन लाई के चर्चे श्री हरि अंग। आजे तो हवे केसर गयु, चंदन गयु, कंकुई मळे तो मळे, तो घणा तो कंकु एवं राखी मूके, एक कंकु नी डब्बी राखी होय, पांच वर्ष थी चालती होय, तेल नाखी दीधु होय, ईज कंकु जेटला आवे बधाना पूजन में, भगवान ना पूजन में चाले, माताजी ना पूजन में चाले, स्वामी आवे तेना पूजन में चाले, कोई भक्त आवे, आपण आपणी भक्ति विवेक विनानी धर्म विनानी छे। जे कंकु एक वार संत के भक्त ना पूजन में वपराणु, ए कंकु फरी वार जो भगवान ना पूजन में वापरीए तो खूब मोटो अपराध छे। आपणे महापूजा करीए छीए, तमे बधा जुओ छो ने, नीलकंठ स्वामी एटली सरस विधि करावे छे। पहला गणपतिजीनुं पूजन आवे, हनुमानजी महाराजनुं पूजन आवे, एमां जे आपणे कंकु वगैरे वापर्युं होय ए कंकु पछी महाराजना पूजनमां नथी वापरता। माटे आ कथा सांभळीए छीए, सांभळ्या पछी समजवानी छे, समज्या पछी आपणे आपणा जीवनमां उतारवानी एटले के चेन्ज करवानुं छे। कंईक ઘરમાં આવું ચાલતું હોય તો આપણે સુધારો કરીએ। આપણા હરિભક્તોના ઘરના મંદિરો એટલા સરસ દિવ્ય બની ગયા છે, હવે જ્યાં જ્યાં જઈએ તો હરિભક્તના ઘરમાં એમ લાગે કે મંદિર છે। મહારાજની મૂર્તિ હોય, હનુમાનજી દાદા ગણપતિ દાદા હોય, પણ તેમ છતાં ક્યારેક દેખાય આવે। અમે હમણાં વિચરણમાં ગયા, એક જગ્યાએ સિંહાસન જોયું, જાણે કે દિલ્હીની પાર્લામેન્ટ બેઠી હોય ને, એટલા ભેગા કર્યા છે, એટલા ભેગા, જે આવે મંદિરમાં, જે આવે મંદિરમાં। મેં ધીરે ધીરે ટકોર કરી, ભગત મંદિર છે ને બેડરૂમ છે, મંદિર છે ને આપણા હૃદયનો ભાગ છે, ત્યાં આત્મા એકલો હોય, બેડરૂમમાં ધણી એકલો હોય, એમ સિંહાસનમાં ઈષ્ટદેવ એકલા હોય, જેને આપણે ઈષ્ટદેવ માન્યા હોય, ભગવાન માન્યા હોય, આપણા આરાધ્ય હોય, એની મુખ્ય પ્રતિમા હોય, પછી એમના સેવક તરીકે તમે મુક્તાનંદ સ્વામીને રાખો, ગોપાળાનંદ સ્વામીને રાખો, સેવક તરીકે જે રાખ્યા, હનુમાનજી મહારાજ ગણપતિજી મારા સેવક તરીકે છે, માટે સિંહાસન દિવ્ય આપણી ઉપાસનાનું કેન્દ્ર છે। ઘરમાં એક સિંહાસન એવું હોય, તમે સિંહાસનની સામે જઈને બેસો
ભગવાન તમારી ભક્તિને સ્વીકારતા હોય, તમારા પર્સનલ ગોડ છે, તમારા પર્સનલ ભગવાન છે, તમારી બધી પ્રાર્થનાઓ સાંભળે એવા ભગવાન છે. હમણાં કેનીભાઈ આવ્યા હતા, એમને હનુમાનજી મહારાજમાં એટલી બધી શ્રદ્ધા છે, સારંગપુરના કષ્ટભંજન દેવ એમાં એટલો બધો ભાવ છે, છેક સાઉથ કેરોલિના કોલંબસથી આવે છે, કેટલું દૂર છે, પણ સંતોમાં પણ એટલો બધો ભાવ, ભગવાન સ્વામિનારાયણને વિશે પણ એટલો બધો ભાવ, પણ મૂળ હનુમાનજીને વિશે ભાવ. મને પહેલાં પણ ફોનમાં એક બે વાર વાત કરી હતી, આજે પણ વાત કરી કે સ્વામી મારો અનુભવ છે, મને મુસીબત આવે હનુમાનજી દાદાને યાદ કરું, હનુમાનજી દાદા મારું બધું જ સાંભળે છે. આપણને એવો વિશ્વાસ ક્યારે બેસે? અનન્ય શ્રદ્ધા રાખીશું ત્યારે. સુણે સહુનું સુણે પણ તારું, અંતરનો એતબાર નથે, દે તો સહુને તુને પણ દેશે. કેવું સરસ કોઈએ લખ્યું હે, બધાનું સાંભળે છે તો તારું કેમ ન સાંભળે. સુણે સહુનું સુણે પણ તારું, અંતરનો પુકાર નથે, દે તો સહુને તુને પણ દેશે, શું તેનો ઇતબાર નથી. માટે ઇતબાર ખબર છે ને, ભરોસો. એતવાર એટલે શું થાય? ભરોસો. ભગવાનમાં ભરોસો રાખીએ, અનન્ય શ્રદ્ધા રાખીએ, એક મૂર્તિ રાખી સિંહાસનમાં, એની એવી પૂજા કરીએ, એવી ભક્તિ કરીએ, એવી સેવા કરીએ, આપણને એમ થાય આપણા ઘરમાં ભગવાન પ્રગટ બેઠા છે. મહારાજની આવી સરસ પૂજન પૂજા કરી, કેસર ચંદન લાયકે ચર્ચે શ્રીહરિ અંગ, પેરાયે ફૂલકે હારહી ઓઢાયે સાલ નવરંગ. ફૂલોના હાર પહેરાવ્યા, નવરંગી સાલ ઓઢાડી, ઠાકોર સાહેબે સંતોને સ્ત્રીધનના ત્યાગી જાણી, ઘણા જ ભાવ સાથે કેસર ચંદનથી પૂજ્યા, ફૂલહાર પહેરાવ્યા, વારંવાર ચરણોમાં નમસ્કાર કર્યા, બધા જ સંતોને પ્રેમભાવથી એક એક વસ્ત્ર ઓઢાડ્યું, શ્રીહરિની સાથે જેટલા વરણી રહેતા હતા તેમને પણ કેસરયુક્ત ચંદનની અર્ચા કરીને ફૂલહાર પહેરાવ્યા અને પીતાંબર ઓઢાડ્યું, શ્રીહરિની સાથે જેટલા દરબારો હતા તે બધાને ભગવાનના પાર્ષદ માનીને તેમની પણ કેસર ચંદનથી પૂજા કરી અને ફૂલહાર પહેરાવ્યા. હૃદયના ઘણા સ્નેહભાવથી દરબારોને એક એક પાનબીડું આપ્યું, સાકરના થાળ ભરીને લાવ્યા હતા એટલે તેને તત્કાળ ત્યાં વહેંચવા લાગ્યા અને પોષ ભરી ભરીને સાકર આપી. આ રીતે તે માણસાના રાજાએ પૂજા કરી. આ પ્રમાણે ઠાકોર સાહેબ જ્યારે પૂજા કરી રહ્યા ત્યારે બંને હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. જોકે આજે આનંદ થાય, લોયાધામ પરિવારમાં એવા સારા ભક્તો છે. પૂજ્ય નિષ્કામ સ્વામી અત્યારે વર્જિનિયા, રિચમન્ડ છે, વુડબ્રિજ છે, રેડફોર્ડ છે, એ બધા વિસ્તારોમાં વિચરણમાં છે. અત્યારે આજે જ મારે વાત થઈ હતી, ત્યાં ભક્તો કેવી સરસ ભાવનાથી ઠાકોરજીની સંતોની પધરામણી કરાવે છે. બસ આટલું જ જીવનમાં કરીએ. આ નાનું સૂત્ર બધા યાદ રાખવા જેવું છે. કેવું? ભાવશે જીએ, નફરત છે નહીં. જે કરીએ ભાવથી કરીએ, આપણને ભાવ નથી તો ના પાડી દઈએ, આપણને ભાવ નથી એનાથી દૂર રહીએ. ભગવાનને સંતને બોલાવીએ તો ભાવથી બોલાવીએ, સંતો ભક્તો સાથે જોડાઈએ ભાવથી જોડાઈએ. આજના માણસની અંદર નફરત, નેગેટિવિટી, નબળાઈ એટલી બધી આવતી જાય છે. આ શાસ્ત્રો આપણી નબળાઈને કાઢવા માટે છે. કથાનો એક રિવાજ એવો છે, આ તો આપણે દરેક જગ્યાએ ન કરી શકીએ, પણ મૂળ રિવાજ એવો છે કે ગ્રંથ એને બાંધીને રાખવો પડે, કપડામાં સરસ મજાનો બાંધીને રાખેલો હોય. કથા શરૂ થાય તે પહેલાં એની ગાંઠ છોડવામાં આવે, એનું પૂજન થાય, પછી કથાની શરૂઆત થાય. આજે પણ મોટી પારણ હોય ત્યારે આપણે આ રિવાજ રાખીએ છીએ. ગ્રંથિને છોડે એનું નામ ગ્રંથ. આપણા મનની ગાંઠોને ખોલી નાખે એનું નામ ગ્રંથ. કેવી સરસ આ બધી કથા આવે છે સાંભળો.
માણસાના રાજા હાથ જોડી પ્રાર્થના કરે છે. અનંત કોટી બ્રહ્માંડ કે કરતા સાધુ રૂપ હોય રહત ફિરંતા. અનંત કોટી બ્રહ્માંડ કે કરતા સાધુ રૂપ હોય રહત ફિરંતા. પાલન પોષણ કરત જગ કેરા, પાલન પોષણ કરત જગ કેરા. કુંજર સે કેરી લગહી વેર વેરા, કુંજર સે કેરી લગહી વેર વેરા. હે મહારાજ, આપ અનંત કોટી બ્રહ્માંડના કરતા છો, અત્યારે સાધુ રૂપે માનવ સમાજમાં વિચરણ કરી રહ્યા છો, કીડીથી લઈને હાથી સુધીના સમસ્ત જગતનું આપ પાલન અને પોષણ વારંવાર કરી રહ્યા છો. કીડીને કણ, હાથીને મણ કોણ આપનાર છે? કીડીથી લઈ કુંજર એટલે હાથી સુધી પાલન અને પોષણ આપ કરો છો. એકવાર લક્ષ્મીજી અને નારાયણ એમને ઘરમાં મીઠો કલહ થયો. જ્યાં એક કરતાં વધારે માણસ રહેતા હોય ત્યાં ઝઘડો ન થાય આવી કોઈ ગેરંટી હોય જ ન શકે. થાય ક્યારેક. કેટલું સરસ દાદા આજે મેં વાંચ્યું, મને એટલું બધું ગમ્યું, મેં વારંવાર આ વાંચ્યું, અત્યારે મને યાદ આવી ગયું, કહી દઉં. ઝઘડો બધી જગ્યાએ થાય છે. બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને પણ અબોલા થયા હતા આવી કથા છે. તો હવે આપણે એના કરતા આગળ કે પાછળ? કોઈ બાકી રહે ખરા? પ્રોબ્લેમ ક્યાં છે? દુઃખ આવે એનાથી ડરી જાય છે, આ પ્રોબ્લેમ છે. દુઃખ તો આવવાનું, પણ એને સમજવાની જરૂર છે. તાલાબ મેં ગિરને સે કિસી કી મોત નહીં હોતી હૈ, મોત તો તબ હોતી હૈ જબ તેરના નહીં આતા હૈ. મુસીબત આને સે કિસી કી મૃત્યુ નહીં હોતી હૈ, મૃત્યુ તબ હોતી હૈ મુસીબત સે નિપટના નહીં આતા હૈ. કેવું સરસ કોઈ લખ્યું આસિદ ભગત. તમે જે ગણો તે દુઃખ ગણો, ઝઘડો ગણો, અન્યાય ગણો, અપમાન ગણો, અનાદર ગણો, આ બધા શબ્દો પર્યાયવાચક છે. આ બધું થાય ને ત્યારે મોટા પુરુષ હોય ને એ શું માને? પવનમાં લીટો થયો. કેમાં? પવનમાં લીટો થાય દેખાય. મોટા પુરુષ માટે અપમાન, અનાદર, દુઃખ, હાનિ, અન્યાય, અનીતિ, અનાચાર, આ બધા શબ્દો જે આપણા માટે છે ને, આ બધા કેવા છે? પવનમાં લીટા જેવા. સજ્જન પુરુષો માટે આ બધું કેવું છે? પાણીમાં લીટા જેવું. પાણીમાં લીટો પડે, થોડી વાર દેખાય, પણ પાછો તરત ભેગો થઈ જાય. મોટા પુરુષ માટે ગમે એટલું અપમાન થાય, ગમે એટલો અનાદર થાય, ગમે એવું દુઃખ આવે, આખું આકાશ ફાટી જાય, એના ચહેરાની રેખા પણ ન બદલે. કયો લીટો છે? જીસસ ક્રાઇસ્ટને ક્રુસિફાઈડ કરી દીધા. હાથમાં, પગમાં, પેટમાં ખિલ્લા માર્યા, વિચાર તો કરો, માથામાં ખિલ્લા માર્યા, અને તેમ છતાં એણે કરુણા માટે કેવી અરજ કરી. હે પ્રભુ, આ અજ્ઞાની જીવોને ખબર નથી વોટ ધે આર ડુઈંગ, ફરગીવ ધેમ, ફરગેટ ધેમ. ગુણાત્યાનંદ સ્વામીને મારીને કાઢી મૂક્યા અને સ્વામીએ પ્રાર્થના કરી, મહારાજ આ જૂના સાવરના ગામધણી ઉગા ખુમાણ એને દીકરો નથી, પ્રભુ દીકરાના વાક્ય દુઃખી છે, તમે દયા કરો ને દીકરો આપો. મોટા પુરુષો માટે આ બધું કેવું છે? પવનમાં લીટા જેવું. તમે જો ગમે એવી દુર્ઘટના વચ્ચે પણ આટલા શાંત સ્થિર રહી શકતા હો તો તમે કેવા પુરુષ છો? મોટા પુરુષ છો. સજ્જન પુરુષો એટલે સેકન્ડ કેટેગરીના માણસો, એના માટે કેવું છે? આ બધું પાણીમાં લીટા જેવું. થોડી વાર અસર થાય, પણ થોડી વાર પછી કેવું થઈ જાય? પાછું પાણીનો લોટો એની મેતે પુરાઈ જાય. થોડી વાર અસર થાય,
થોડી વાર આવેશમાં આવી જાય, થોડી વાર ઉગ્ર બની જાય, પાછું સમજણથી પાછો વળી જાય, એની મેં તે સમાધાન શોધી લઈ. આ પાણીમાં લીટો છે. અને દુર્જન પુરુષ માટે આ બધું કેવું છે? પથ્થરમાં લીટો. કેવો છે? થોડા વર્ષો પહેલા અહીંયા અમેરિકામાં એક સત્સંગી ભક્તના ઘરે પધરામણીએ ગયેલા. બે ભાઈઓના ઝઘડાઓ ચાલે, કેટલા વર્ષોથી ચાલતા એ ઝઘડાઓ, એની જે વાતો ઘરમાં ચાલતી હતી, સાંભળતા હતા અમે. આપણને થાય આના સિવાય ઘરમાં બીજું કંઈ ચાલતું જ નથી લાગતું. આ લીટો ક્યાં પડ્યો છે? પથ્થરમાં. પવનમાં લીટો તો સમજો એ મોટા પુરુષ છે, પાણીમાં લીટો પડે છે તો સમજો એ કેવા છે? સજ્જન પુરુષ છે. અને પથ્થરમાં લીટો પડે છે તો સમજો કેવા છે? ઘણાના હૃદય પવન જેવા પવિત્ર હોય, ગમે એટલી આંધી તુફાન, સુખ દુઃખ હાનિ લાભ યશ અપયશ જય પરાજય કાલે વાત કરી તેને આ બધું જ આવવાનું, પણ એને અસર ન થાય તો સમજો શું છે? પવનમાં લીટો. લક્ષ્મીજી અને નારાયણ એના ઘરમાં કલહ થયો. લક્ષ્મીજીએ કહ્યું, પ્રભુ આમ એવું કહેવાય બધાનું પાલન પોષણ તમે કરો, અને ખરેખર પ્રભુ સાચું કહું ને તો આ બધાનું પાલન પોષણ મારે લીધે થાય છે. દાદા કોણ સાચા બેમાં? દાદા મૂંઝવણમાં પડી ગયા. ઘનશ્યામ દાદા તો પ્રેક્ટિકલ, પાછા ભીખુ દાદાને પૂછે દાદા ધડધડ કરી દે. ઘનશ્યામ દાદા વિચાર્યા વગર કે નહીં દુકાન ચલાવી છે ને દાદા, તમે વેપાર કર્યો છે એટલે દાદાને ખબર કે 199 એક પેનીનો પણ. લક્ષ્મીજી એક ટોન્ટ માર્યો પ્રભુને કે પ્રભુ પ્રાર્થના એવી થાય કે બધાના પાલન પોષણ કરનારા તમે છો, અને દેખીતી રીતે તો શું દેખાય છે કે હું જાઉં ત્યારે હરખું થાય છે, બાકી થતું નથી. ભગવાન નારાયણ તો બહુ ઓછું બોલતા. જીવનમાં તમારે બહુ સુખી થવું હોય ને તો જીવનમાં એક જ ફોર્મ્યુલા અપનાવો. કયું? એના જેવી મજા ક્યાંય નથી. યોગ વાસિષ્ઠ એમ કહે છે, વધારે ઊંઘવાથી, વધારે ખાવાથી, વધારે ચાલવાથી, વધારે બોલવાથી આયુષ્યનો ક્ષય થાય છે. અનેક પ્રકારના અપરાધમાં વધારે પડતું બોલવું એ પણ એક અપરાધ છે શાસ્ત્રમાં. એટલે તમને બધાને ઘણા તો બોલ બોલ જ કર્યો, સ્ટોપની સ્વિચ જ ન હોય. ક્યાં શું બોલવું, કોની પાસે શું વિવેક રાખવો, આવું ઘણાને ખબર જ ન હોય. પણ આ તો આપણે વાત કરીએ. નારાયણે કહ્યું કે દેવી સમય આવશે ત્યારે જોશું, બીજું કંઈ ન કહ્યું. લક્ષ્મીજીએ કહ્યું, પણ પ્રભુ આપણે આજે જ પારખું કરી લઈએ. કરીએ તો એક કીડી જતી હતી નાની એવી. લક્ષ્મીજીએ કહ્યું કે આ કીડી છે એનું પોષણ તમે કરો છો કે હું કરું, આપણે જોઈ લઈએ. એક ડબ્બી લીધી, ડબ્બીમાં કીડી ભરી દીધી, નારાયણને બતાવી, જો આને બંધ કરું છું, ભગવાન કે કરી દો બંધ, અને ડબ્બીને બંધ કરી મૂકી દીધી. ચાર દિવસ પછી ડબ્બી ખોલી, કીડીનું શું થાય? લક્ષ્મીજી ડબ્બી ખોલી બંધ કરવા જાય ને, એમના કપાળમાં કંકુ લગાવેલું, એમાં ચોખા લગાવેલા, એમાંથી એક ચોખાનો દાણો અંદર ક્યારે પડી ગયો એ લક્ષ્મીજીને ખબર ન રહી. અંદર પડી ગયો, ડબ્બી બંધ કરી દીધી. ચાર દિવસ પછી ડબ્બી ખોલી, કીડીને કશું થાય? અંદર ચોખાનો દાણો જોઈ લક્ષ્મીજી તો અવાક બની ગયા. આ શું? પ્રભુએ કહ્યું, બસ આ મારી લીલા. ક્યાં ચોખાનો દાણો પાડવો ને ક્યાં, આટલું જ મારું કામ. મારું કામ જાજુ નથી, તમારું કામ તો બહુ જાજુ છે. લક્ષ્મી આવે તો એ દેખાય, જાય તો એ દેખાય, પણ નારાયણ આવે ત્યારે કોઈને ખબર ન પડે. કેવી સરસ પ્રાર્થના છે. પાલન પોષણ કરત જગ કેરા, કુંજર સે કેરી લગહી વેર વેરા, કુંજર સે કેરી લગહી વેર વેરા. ગુરુજી સાથે અમે ઋષિકેશમાં હતા. ગુરુજીને હિમાલય ખૂબ ગમે. હિમાલયના ઘણા બધા અનુભવો એક બહુ સારા સંત સાથે ચર્ચા કરતા હતા. હું બાજુમાં બેઠો હતો.
હિમાલયની જે મુખ્ય જગ્યાઓ કહેવાય, ભીમપુલ છે, ભીમપુલથી તમે ઉપર જાઓ તો સ્વર્ગની સીડી જે કહેવાય છે, વસુધારા, હું ભૂલતો ન હોતો, બરાબર, એ અલગ અલગ જગ્યા, મને અત્યારે થોડા નામ ભૂલાય છે એટલે હું બોલતો નથી, એ બધી જગ્યા કેવી છે, એ સંત ત્યાં ગયા હતા. ગુરુજીએ કહ્યું ત્યાં જવું હોય તો કેવું અઘરું છે, એને બધી વાત કરી, પણ એમણે એક અનુભવની વાત કરી કે સ્વામીજી હું ત્યાં ગયો, મને ખૂબ ઈચ્છા હતી, બધા મને ના પાડતા હતા, તમે હવે અહીંયા રાત તો ન જ રહેવાય, અને ખરેખર મિલિટરીની પણ ના હોય છે ત્યાં, રાત ન રહી શકાય. મેં નક્કી કર્યું આજે મારે આખો દિવસ 24 કલાક રહીને સાધના કરવી છે. અમારી સાથેના જે માણસો હતા, ગાઈડ લોકો જોડે આવે, એ લોકો બધાને મેં કીધું તમે જતા રહો. બધાને ચિંતા હતી, ખાવાનું કશું હતું નહીં, અહીંયા તો આપણે કલાક માટે આવ્યા હતા, કલાકમાં નીકળવાનું છે, બધા ડરી ગયા, બધા પાછા જતા રહ્યા, બીજે દિવસે લેવા આવવાના હતા, લેવા આવ્યા. હું રાત્રે સાધના કરું છું, મોડે સુધી સાધના ચાલુ છે, હું બેઠો બેઠો ભગવાનના જપ કરું છું. અચાનક રાત્રે એક મહાત્મા આવ્યા, હિન્દીમાં બોલતા હતા, અને મને કહ્યું કે મહાત્માજી કુછ ખાઉંગે, મારા માટે સારામાં સારી ખીચડી, થોડા ફળ એ સામેથી આપી. થોડી વાર બેઠા અને જતા રહ્યા. મેં ઘણું પૂછ્યું તમે ક્યાં, તો કે હું પણ ઉપર રહી સાધના કરું છું, હું અહીંયા બેઠો છું, સાધના કરું છું, હું ભૂખ્યો છું. કોને ખબર હતી? આપનારા કોણ છે? પાલન કરનારા કોણ છે? ક્યાં ચોખાનો દાણો પાડવો ને ક્યાં ન પાડવો આ નિર્ણય કરનારા કોણ છે? સમજ્યા ને તમે? કીડીને કણ, હાથીને મણ આપનારા હરિકૃષ્ણ મહારાજ છે. પણ જ્યારે જીવને એમ થાય ને હું કરું હું કરું, આ જ અજ્ઞાન છે, આ જ આપણા અભિમાનનું કારણ છે, આ જ દુઃખનું કારણ છે. બધું ભગવાનને સોંપી દઈએ, પ્રામાણિક બની પુરુષાર્થ ચોક્કસ કરીએ, આ જગતમાં મૂર્ખ બનશું, ભોળા બનશું તો ભટકી જશું. ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે વ્યવહાર કરીએ, જીવન જીવીએ. જવાબદારી તો બધી ભગવાને લીધી છે. યહ જગ ઉત્પન્ન ભયે જો દીન સે, યહ જગ ઉત્પન્ન ભયે જો દીન સે, પોષણ કરત રહત તા દીન સે, પોષણ કરત રહત તા દીન સે, તાકો નહીં અભિમાન હિલે સા, તાકો નહીં અભિમાન હિલે સા, અતિ સમર્થ હિ હો તુમ એસા. હે પ્રભુ, આ જગત જ્યારથી બન્યું છે ત્યારથી જીવ પ્રાણી માત્રનું જીવન બની પોષણ કરનારા આપ છો. આટલા બધા માણસોનું આટલા બધા વર્ષોથી આપ પોષણ કરો છો, છતાં પણ આપને ક્યારે અભિમાન નથી આવ્યું? આ તો કેટલી મોટી સામર્થ્ય! અને આપણે તો થોડું ઘણું કર્યું હોય તો અન્નકોટની 800 આઈટમમાં ખાલી બટેકા પૌવા આપણે બનાવ્યા હોય, શું બનાવ્યું હોય ખાલી, તોય કોલર ઊંચો રાખે, બોલો, એવા જોયા છે મેં. હા, બધા પ્રસાદી લેતા ને ત્યાં 4 વાર આટા આટા મારે, શું કામ? પૂછવા માટે, પૌવા કેમ લાગ્યા? ભલા માણસ રહેવા દે ને. આટલું કરો છો છતાં પ્રભુ આપને અભિમાન નથી, આ તો કેટલું મોટું સામર્થ્ય છે, આપ કેટલા સમર્થ છો. આ સ્તુતિ વાક્યો યાદ રાખવા જોઈએ, આવી સ્તુતિની પંક્તિઓ યાદ રાખવી જોઈએ. આપના આવા પ્રતાપને જે જાણતા નથી એવા લોકો આ જગતમાં મૂઢ કહેવાય છે. તે મૂઢ લોકો આપની અને આપના સંતોની મસ્કરી કરતા હોય છે. અરે પ્રભુ, કીડીના ઉપર તોપ થોડો મરાય, કેવું દ્રષ્ટાંત આપ્યું! ભગવાનને, ભગવાનના સંતને, એના મહિમાને નથી જાણતા, એ બધા કેવા છે? મૂઢ છે. કેવા છે? મૂઢ છે, અજ્ઞાની છે, કીડી જેવા જીવ છે. દાદા, આપણે કંઈક કોઈ જગ્યાએ જતા હોય ને આપણને કીડી કરડે તો આપણે તોપને બોલાવીએ, લાવો લાવો તોપ, આ કેડીને તોપથી દેવી છે હવે, આવું કરીએ? કોઈને વિચાર પણ આવે? કીડી ઉપર કંઈ તોપ થોડો મરાય, એટલે કીડીના અપરાધને કંઈ તોપથી થોડો દંડ દેવાય, એમ આ બધા જીવ કેવા છે? કીડી જેવા જીવ છે.
એમ આપ વિચાર રાખો છો. એટલે આપની ઉદારતા કેવી છે? અજ્ઞાની જીવ આપના ઐશ્વર્યને નથી સમજી શકતા, તેમ છતાં એને દંડ દેવાનો આપના મનમાં ક્યારેય સંકલ્પ પણ નથી થતો, એટલી આપની વિશાળતા, ઉદારતા અને મહાનતા છે. અને આપણે બધા કેવા છે? કીડીને પણ તોપથી પછી ભલે આપણે ઉડી જઈએ. તેથી આપ તેને પશુના સમાન બુદ્ધિવાળા માનીને તેના શબ્દને કાન ઉપર ધરતા નથી. ભવ, બ્રહ્મા, ઇન્દ્રાદિ દેવો પણ આપની આગળ નિર્જીવ હોય એવા અમે તેમને જાણીએ છીએ. ભવથી અધિક સમર્થ કોઈ નથી, તેનો પ્રતાપ અનંત અપાર છે. ભવ એટલે શિવજી, રાજા શિવજીના ભક્ત હશે. શિવજી મહાદેવ કહેવાય, મોટા દેવ છે, એનો મોટો પ્રતાપ છે. પણ તેનો પ્રતાપ અનંત અપાર છે, પણ તે બધું આપના પ્રતાપથી છે એમ વેદો ઉચ્ચારે છે. શિવનો પ્રતાપ પણ આપને લીધે છે. બ્રહ્મા જગ ઉપજા તુમ્હારે સો પ્રતાપ કર. બ્રહ્માજીએ જગતનું સર્જન કર્યું છે, ઉત્પત્તિ કરી છે, એ પણ આપના પ્રતાપથી. ઇન્દ્રવૃષ્ટિ કરે છે, એ પણ આપના પ્રતાપથી. જ્યાં સુધી તે દેવો આપને આધીન રહી આજ્ઞા અનુસાર કાર્ય કરે છે ત્યાં સુધી તો તેઓને અમે આપના સમાન કહીએ છીએ. પણ જ્યારે તેઓ સ્વાધીન એટલે કે સ્વતંત્ર થાય ત્યારે નિંદાને પાત્ર બની જાય છે. આ બધા દેવો કોઈ સર્જન કરે, કોઈ સ્થાપન કરે, કોઈ વિસર્જન કરે, આ બધી અલગ અલગ લીલાઓ કરે છે, આપના પ્રતાપથી, આપના આપેલા ઐશ્વર્યથી કરે છે. એટલા માટે તે દેવોનો મહિમા પણ આપના જેવો છે. એ બધા દેવો જ્યારે સ્વતંત્ર બની જાય, આપને ભૂલી જાય, આપની આજ્ઞાને છોડી દે છે, ત્યારે દેવો પણ નિંદાપાત્ર બને છે. બ્રહ્મા જેવા બ્રહ્મા સૃષ્ટિના પિતા કહેવાય, પ્રજાપતિ કહેવાય. આખું મનુષ્ય જીવન જેણે સર્જ્યું એ બ્રહ્માજીએ મોટી ભૂલ કરી. પોતાની દીકરી સરસ્વતી એના રૂપમાં મોહિત થયા. કેટલી હદ સુધી મોહિત થયા, શાસ્ત્રોમાં કથા છે, આપણે સાંભળી છે. તો આજે આખી દુનિયામાં હનુમાનજીના મંદિર જોવા મળે, શિવજીના મંદિરો જોવા મળે, કેટલા દેવી દેવતાના મંદિરો જોવા મળે, પણ બ્રહ્માજીના મંદિરનું નામો નિશાન ઉડી ગયું. શા માટે? ભગવાનની આજ્ઞા લોપી. જોજો કરો ચરિત્ર તું જબ હું ચિતવત મોક્ષ રૂપ હોત સબ હું. જોજો કરો ચરિત્ર તું જબ હું ચિતવત મોક્ષ રૂપ હોત સબ હું. આપ મનુષ્ય કે દિવ્ય જે ચરિત્ર કરો છો તે બધા ચરિત્રનું ચિંતવન કરવાથી જીવનો મોક્ષ થાય છે. આપણે બેઠા બેઠા મહારાજના ચરિત્રો સાંભળીએ છીએ. શા માટે? ભગવાનના ચરિત્ર જેવી કળિયુગને વિશે મનને શાંતિ આપનારી બીજી કોઈ વસ્તુ નથી. એક ઇતિહાસ છે, સત્ય ઘટના છે. મુક્તાનંદ સ્વામી અશાંત બન્યા. જગતનો સ્વભાવ અશાંતિ આપવાનો છે. જગતમાં આવેલો કોઈ પણ જીવ ક્યારેક તો અશાંત બનવાનો જ. મુક્તાનંદ સ્વામી એક દ્રષ્ટાંત છે. સ્વામી એક ડ્રામા કરી રહ્યા છે. સ્વામી તો બહુ સ્થિતિવાળા, કેટલા મોટા મુક્ત છે. તમને અને મને સમજાવવા માટે સ્વામીએ મહારાજને કહ્યું, મહારાજ શાંતિ થાય એવો ઉપાય કહો. મહારાજે પોતાના ચરિત્ર શરૂ કર્યા. છપ્પૈયામાં ધર્મદેવ, ભક્તિદેવી એના થકી અમે પ્રગટ થયા. સ્વામીએ વચ્ચે મહારાજને ટોક્યા, રોક્યા. અરે મહારાજ, મેં શાંતિની વાત કરીને તમે તો તમારી માંડી, કંઈક શાંતિ થાય એવી વાત કરો. ફરી મહારાજે અયોધ્યાની લીલાઓ ચાલુ કરી. અમે અયોધ્યામાં પહોંચ્યા. સરયુ ગંગામાં રોજ સવારે સ્નાન કરીએ, મિત્રો સાથે રમવા જઈએ, અખાડામાં જઈને મલ્લ કુસ્તી કરીએ. સ્વામી ઉદાસ થઈ ગયા, ઊભા થઈને જતા રહ્યા. નિત્યાનંદ સ્વામી મળ્યા. નિત્યાનંદ સ્વામીએ કહ્યું, સ્વામી કેમ ઉદાસ દેખાવ છો? સ્વામીએ બધી વાત કરી. નિત્યાનંદ સ્વામીએ કહ્યું, સ્વામી આપ તો વડીલ છો, પણ એક વિનંતી કરીને વાત કરું. શાંતિ માટે ભગવાનના ચરિત્ર કરતા વિશેષ બીજી કોઈ વસ્તુ જ નથી. થોડા દિવસ પહેલા એક હરિભક્ત બીમાર હતા.
દવાખાનામાં હતા, એટલા બધા અશાંત ઉગ્ર હતા, ડિપ્રેશનમાં હતા. એમના પરિવારનો ફોન આવ્યો, એમની સાથે મેં વાત કરી. વાતમાં પણ એમની વાત ઉપરથી ખબર પડી જાય બહુ ટેન્શનમાં છે. મેં એમને કહ્યું કે અત્યારે બીજી વાત કરવા કરતાં એમને કથા વાર્તા ગુરુજીની ગમે છે. મને કે હા, એ ખૂબ ગમે છે. મેં કહ્યું ગુરુજીની સત્સંગી જીવનની કથા, મહારાજ પ્રગટ થયા બહુ સરસ છે ઓડિયો. મેં એમને ટ્રેક મોકલી ઈમેલમાં, મેં તો આ ટ્રેક તમને મોકલું છું, આ ટ્રેક તમે એને પ્લે કરીને સંભળાવજો. બીજા ભક્ત ચરિત્રમ ગુરુજીની કથા છે, એની બે ટ્રેકની લિંક મેં મોકલી કે આ એ પૂરી થાય પછી આ કથા સંભળાવજો. બીજે દિવસે એમનો ફોન આવ્યો, એટલું સારું લાગ્યું, એટલી શાંતિ થઈ. બે ત્રણ દિવસથી અકળામણ આખા ઘરમાં પરિવારમાં ટેન્શન ટેન્શન થઈ ગયું હતું, બધાને શાંતિ થઈ ગઈ. કડાયામાં ઉકળતું તેલ હોય, મલ્યાગીરી ચંદનનો એક ટુકડો નાખવામાં આવે તો પણ એ તેલ બરફ જેવું ઠંડુ થઈ જાય. એમ ઉકળતો અશાંત આત્મા એને ભગવાનના ચરિત્ર સંભળાવો ને તો કેવું થઈ જાય, પરમ શાંતિ. ભગવાનના એકાંતિક સત્પુરુષો એના ચરિત્રોમાં દિવ્ય શાંતિ છે. ભગવાનના પ્રગટ સંત કે પ્રગટ ભક્ત એના ચરિત્ર એને વિશે પણ શાંતિ છે. કારણ કે બધામાં કોણ રહ્યા છે, ભગવાન છે, ભગવાનનો સંબંધ છે. જોજો કરો ચરિત્ર તું મજ બહુ ચિતવત મોક્ષ રૂપ હોવત સબ હું. ભગવાનના ચરિત્ર મોક્ષ રૂપ છે. તે ચરિત્રમાં સારા નરસાનો ત્યાગ ભાગ લેશ માત્ર નથી. આ સારું ચરિત્ર, આ ખરાબ ચરિત્ર, આ કહેવા જેવું, આ નહીં કહેવા જેવું, આવું કંઈ નથી. આપણે મુક્તાનંદ સ્વામીની વાત કરી, ઘણા લોકો આનો અનર્થ કરે છે, પણ અનર્થ કરનારાઓને ખબર નથી મુક્તાનંદ સ્વામી પાત્ર કેવું છે. એમાં કોઈ ત્યાગભાગ નથી, એ દરેક ચરિત્ર દિવ્ય છે. તે આપના ચરિત્રોમાં કોઈ ત્યાગભાગ કરે તો તે કદાચ અતિ સમર્થ હોય તો પણ તેને વેદો અસુર જાતિ કહે છે. ભગવાન, ભગવાનના એકાંતિક સત્પુરુષ એના ચરિત્રમાં ભેદભાવ કરે છે, એ કેવો છે, અસુર છે. તેવા લોકોને મોક્ષનું ઠેકાણું મળતું નથી. વારે વારે તેઓ ભવ ભટકણમાં ફર્યા કરે છે. તેનો ક્યારેય સંસારના કષ્ટથી નિવેડો આવતો નથી. હે મહારાજ, એવાનો સંગ અમને ક્યારેય ન થાય એવો વર અમે અત્યારે આપની પાસે માગીએ છીએ. બસ ભગવાન પાસે બે વસ્તુ માગવી, વચનામૃતમાં પણ મહારાજે શીખવાડ્યું, મોટા મોટા સંતો ભક્તોએ પણ શીખવાડ્યું. શું? હે મહારાજ, કુસંગી થકી અમારી રક્ષા કરજો અને એકાંતિક તમારા સંત અને ભક્તનો યોગ આપજો. આ બે પ્રાર્થના ઠાકોરજીને રોજ કરવી, હૃદયથી કરવી, ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું, હે રાજન, તમે ખરેખર કૃતાર્થ થયા છો. જગતના સામાન્ય મનુષ્ય હોય તેને અમારો યોગ ક્યારેય થતો નથી. જેને હરિભક્તોનો અને સંતોનો યોગ થતો નથી તેઓ તો પાખંડી જેવા દેખાય છે. અસુરોના સંગે કરીને તો તેમની બુદ્ધિ અતિશય વિપરીત રહે છે. અસુરોનો સંગ કુમતીનું કારણ છે અને સંતોનો સંગ સુમતીનું કારણ છે. બુદ્ધિ ભ્રષ્ટ થવાનું કારણ કોણ છે? અસુરોનો સંગ. અને બુદ્ધિ સારી થવાનું કારણ કોણ છે? સંતોનો સંગ. સાધુનો સંગ કરો તો બુદ્ધિ સારી થાય, બુદ્ધિ સારી થાય તો વિચાર સારા આવે, વિચાર સારા આવે તો માણસ વર્તન સારું કરે, વર્તન અને વ્યવહાર સારું થાય તો સુખ અને ફળ સારું મળે. તમારે સારું ફળ જોઈએ છે, જીવનમાં સફળ થવું છે, જીવનમાં સુખી થવું છે તો એક જ રસ્તો, સારો વર્તન વ્યવહાર કરતા શીખવું પડશે. સારું વર્તન કોને મળે? આ સિક્વન્સ યાદ રાખજો, કોઝ એન્ડ ઇફેક્ટ થિયરી છે. કઈ થિયરી છે? કોઝ એન્ડ ઇફેક્ટ થિયરી. સુખનું મૂળ છે સારો વ્યવહાર, સારું વર્તન. સારા વ્યવહારનું મૂળ છે સારા વિચાર. સારા વિચારનું મૂળ છે સારી બુદ્ધિ. અને સારી બુદ્ધિનું મૂળ છે કોણ? સારા સંતોનો સંગ. સાંભળો, કુમતી કારણ અસુર કો સંગા, સુમતિ કો કારણ સંત પ્રસંગા. અસુરનો સંગ કુમતીનું કારણ છે, સંતોનો સંગ સુમતીનું કારણ છે. વાહ! ઘણા લોકો
માતા પિતા દીકરાઓની નાની નાની ભૂલ ઉપર ટોક ટોક કરતા હોય, બધું છોડી દો, એ જે સંઘમાં છે ને એના કરતાં સારો બેટર સંગ એને આપો, સારા સંતો સારા ભક્તોના સંઘમાં મૂકો, ઓટોમેટિક એની ભૂલો સુધરી જશે. બોલવાથી કામ ઘણીવાર બગડે છે, હું ઘણીવાર કહું છું, મેં ઘણા પરિવારમાં જોયું છે. ગુરુજી સાથે આટલા વર્ષોથી મેં રહીએ છીએ ફરીએ છીએ, ગુરુજી જેવા મોટા પુરુષે પણ કહ્યું છે એને સારા સંત ભક્તના સંઘમાં મૂકો, ઓટોમેટિક બધું પરિવર્તન આવી જશે. કારણ કે આ બધાનું કારણ કોણ છે? બુદ્ધિ. અસુરના બીજ કામ ક્રોધ લોભ છે એ કુમતિમાં રહ્યા છે. બીજ કહો કે ગુણ કહો તે એક જ છે, તેમાં ભિન્નતા ન માનો. શ્રીહરિ આટલી વાત કહી તેને ઠાકોર સાહેબે સાચી માની લીધી. પછી પ્યારા શ્રીહરિ ચાલતા થયા, ત્યારે હાથી ઉપર બેઠા અને પૂરની બહાર આવ્યા, ત્યારે બધા હરિભક્તો ત્યાં આવ્યા. ત્યાંથી શ્રીહરિ ચાલ્યા, પલ્યજ ગામ આવ્યા. મહેસાણાના આ બધા ગામો છે, મહેસાણા જિલ્લાના પલ્યજ ગામમાં મહારાજ પધાર્યા. આપણા લોયાધામ પરિવારના ઘણા બધા સારા સારા ભક્તો હવે મહેસાણા બાજુના હોય છે, એટલે આ બધા ગામોના ચરિત્રો ક્યારેક વાંચ્યા છે. આપણા કુકવિલમાં રસિક ભગત છે, એટલા મહિમાવાળા પ્રેમી ભક્ત પલ્યદના છે, બીજા પણ બે ચાર ભક્તો છે. મહારાજ પલ્યજમાં પધાર્યા છે પહેલી વખત, ત્યારનું આ ચરિત્ર છે. વિક્રમ સંવત 1862ની સાલની લીલાઓ ચાલે છે. પછી શ્રીજી મહારાજ ફરીવાર વિક્રમ સંવત 1868માં પલ્યજમાં પધાર્યા છે. ત્યારે મહારાજ પધાર્યા ત્યારે એક ચરિત્ર એવું બન્યું, ગામની ભાગોળમાં હરણાઓ હતા. હરણનું ટોળું જોઈ મહારાજે ઘોડી દોડાવી, હરણાઓ દોડ્યા મહારાજ પાછળ ને હરણાઓ આગળ. ખૂબ દૂર સુધી હરણાઓ દોડ્યા, હરણાઓ થાકી ગયા, ઊભા રહી ગયા, દૂરથી મહારાજને જોવા લાગ્યા. મહારાજ ઘોડીને ઊભી રાખી હસ્યા અને પાછા વળી ગયા. મુક્તાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી વગેરે મોટા મોટા સંતોની સામે મહારાજ જોઈને બોલ્યા કે સંતો આ હરણાઓ ભાવી ગયા. મહારાજ કેમ આવું કહો છો? અરે આજે મોટા મુનિઓને જે મોક્ષરૂપી ફળ મળે છે એ ફળ આ હરણાઓ અમારી પાસેથી લઈ ગયા. કેવી રીતે મહારાજ? હરણ ચંચળ પ્રાણી છે, હરણ ભયભીત પ્રાણી છે, પણ આજે આ હરણાઓએ અમારી મૂર્તિને જોઈ ભય છોડી દીધો અને એને પણ અમારી મૂર્તિમાં ભાવ થયો, માટે એને પણ મુનિને જે મોક્ષ મળે છે એ મુનિઓને મળનારો મોક્ષ હરણને મળવાનો. આવી રીતે મહારાજે હરણને મોક્ષ આપ્યો છે. કયા ગામમાં? પલ્યજમાં. એક નાની વચ્ચે વાત કરી દઉં, યાદ આવી. હમણાં બધે જગ્યાએ સંતોનું વિચરણ ચાલે છે, ભક્તોને ખૂબ ભાવ છે, સંતો અમારે ત્યાં પધારે, અમારે ત્યાં પધારે. કુકવિલમાં, ટેનેસીમાં રસિકભાઈને ત્યાં ઘણા સમયથી સંતો જઈ નથી શક્યા, ભગતનો ઘણા સમયથી ભાવ પ્રેમ હતો. હમણાં જ અમારે સંતોની મિટિંગ થઈ હતી, હું નિષ્કામ સ્વામી વગેરે સંતો, અને વિચરણના બધા રૂટ નક્કી કર્યા, ડેટ નક્કી કરી. હમણાં જ એટલે સંતો આવશે એટલે તુરંત અમે અહીંયાથી નીકળવાના છીએ. 16 ઓક્ટોબર બુધવાર અમે અહીંથી સંતો નીકળશું, સીધા કુકવિલ જવાના છે પ્લેન દ્વારા. 17 ઓક્ટોબર ગુરુવાર કુકવિલમાં રસિક ભગતના ઘરની બાજુમાં મોટો હોલ છે, ત્યાં અન્નકૂટ ઉત્સવ રાખ્યો છે, સત્સંગ સભા રાખી છે, દિવાળી જેવો સમયો રાખ્યો છે. જે કોઈ નજીકના ભક્તો સાંભળતા હોય યાદ રાખજો, ઠાકોરજી પધારે છે, સંતો પધારે છે. કોના માટે? ભક્તો માટે. માટે સંતોની હાજરીમાં, ઠાકોરજીની હાજરીમાં દિવાળીનો સમયો કરવા બધા ભક્તો હાજર રહેજો. ત્યાંથી અમે બાજુમાં જ રાજુ ભગત કંટકીમાં ઝુલાસણ ગામના છે, જેમણે નવું ઘર કર્યું છે, ઘણા સમયથી એમને ભાવ હતો એટલે અમે જઈએ છીએ એમના નવા ઘરના ઉદ્ઘાટન માટે. પણ સાથે સાથે નજીકમાં જે ભક્તો હોય એને પણ લાભ મળે એટલે આવું દર વખતે આયોજન કરીએ. એટલે ત્યાંથી અમે કંટકી જશું. ઝુલાસણવાળા રાજુ ભગત એમના નવા ઘરે એકાદશીના દિવસે 20 ઓક્ટોબર શનિવાર એકાદશીએ મહાપૂજા થશે, એટલે આ એકાદશી પછીની એક્ઝેક્ટ એકાદશી મહાપૂજા કરીશું. નવા ઘરે ખૂબ સરસ મજાનો ઠાકોરજી સંતોનો ઉતારો થશે. અને 21 ઓક્ટોબર રવિવાર કંટકી સમરસેટની અંદર, હોલની અંદર, ત્યાં પણ ખૂબ સુંદર કથાવાર્તા, સત્સંગ, સમયો, કલ્ચર પ્રોગ્રામ. કેમકે કંટકીમાં એટલા બધા આપણા ભક્તો છે અત્યારે, સંતો જૈન દાદા
ગમે તે દિવસ હોય ને ત્યાં તમે તમે જુઓ, સુરેશ ભગત, હિતેશ ભગત, મુકેશ ભગત, કલોલવાળા રાજુભાઈ, યશવંતભાઈ, કનુભાઈ, નિમેશભાઈ, જીતુભાઈ, આ બધા હરિભક્તો રોજ કથા સાંભળવાવાળા. પેલો નાનો ઓમ છે આપણો, કેશુબાપા છે, મંતવ્ય તમે જુઓ કંટકીના રોજ મંતવ્ય 5-10 મંતવ્ય આવે છે, નિયમિત કથા સાંભળવાવાળા છે. ત્યાં મંદિર છે નહીં, સંતો ક્યારેય ગયા પણ નહોતા, કથા દ્વારા જ આ બધા ભક્તોને સત્સંગ થયો છે. તો સંતો કંટકીમાં 4 દિવસ રહેવાના છે, બધા ભક્તો જરૂરથી લાભ લેજો. બધા ભક્તોને રાજુ ભગત, હિતેશ ભગત, કનુભાઈ, નિમેશભાઈ વિગેરે સમાચાર ડિટેલમાં આપી દેશે, પણ આવી રીતે સંતો આવવાના છે. મહારાજ પલ્યજ પધાર્યા છે, પલ્યજના ભક્તોને ત્યાં ઠાકોરજી પધારવાના છે. આ યાદ આવી એટલે વચ્ચે જાહેરાત કરી. ત્યાંના જે ભક્તો તે બધા શ્રીહરિ સન્મુખ આવ્યા, તેમના નામ કહું છું, જોશી ઝુમખરામ, જેઠો ભટ્ટ, ગંગાબાઈ વિગેરે પલ્યજ ગામના હરિભક્તો આવ્યા, ચરણમાં પડ્યા, હાથ જોડીને પગે લાગ્યા, પોતાને ઘેર પધરામણી કરીને કેસરયુક્ત ચંદનથી પૂજા કરી અલૌકિક લાભ લીધો, ફૂલના હાર પહેરાવ્યા, વિવિધ પ્રકારના પકવાન જમાડ્યા, આરતી ઉતારીને પછી સ્તુતિ અને વંદન કર્યા. હરિભક્તો હાથ જોડીને જેવો વર માગતા, શ્રીહરિ તેમને તેવો વર આપતા. તે ગામમાં ઘનશ્યામ શ્રીહરિ એક રાત રહ્યા અને રસોઈ જમ્યા, સંતો દરબારો અને પાર્ષદો સૌ જમ્યા. પછી બીજે દિવસ અવિનાશી ત્યાંથી નીકળ્યા, ખોરજ ડાભી ગામ આવ્યા. સુખરાશી શ્રીહરિએ હરિભક્તોને દર્શન દીધા. તે ગામના જેટલા હરિભક્તો હતા તે બધા સન્મુખ આવ્યા. ડાભી ગોદળજી, કેસાજી, ગોકળજી, ચેનજી, શંભુજી, વૈરાગી બાળકદાસ કે જે ખૂબ ઉત્સાહથી સત્સંગી થયા હતા, તરગાળા ગોવિંદજી, શેઠ સકરાજી, વહતજી, સુંદરજી, પટેલ બેચરદાસ, લાલ મિયા નામે એક હરિભક્ત હતા જે પોતાના ધર્મમાં રહીને હરિનું ભજન કરતા હતા, તે બધા ઘણા ઉત્તમ હરિભક્ત હતા. તે બધા સામે આવ્યા, શ્રીહરિનું સામયું કર્યું અને પગે લાગ્યા. લો, એક એક ગામના આટલા બધા ભક્તોને સંતોએ યાદ કર્યા, શાસ્ત્રોમાં નામ લખ્યા, એનો મહિમા લખ્યો, એના સદગુણો લખ્યા. આ લોયાધામ પરિવારમાં પણ આજે એવા ભક્તો છે જેનું સમર્પણ, જેના સદગુણો, જેની સેવા, જેની નિષ્ઠા આપણે ઉદાહરણ તરીકે કહી શકીએ. માટે સંતો હમણાં વિચરણમાં આવવાના છે. અમારું ઘણું વિચરણ નક્કી થયું છે, તમને કહી દઉં, ડિસેમ્બરમાં પૂજ્યપાદ ગુરુજી આવે ત્યાં સુધીનું વિચરણ નક્કી થઈ ગયું છે. સંતો કંટકીથી આવીશું એટલે તુરંત અમે ટેક્સાસ જવાના, પહેલાં હ્યુસ્ટન, ત્યારથી ઓસ્ટિન મંદિરમાં દિવાળીનો સમયો કરવા, ત્યાંથી ડલાસ, ત્યાંથી અમે આવશું તુરંત નિષ્કામ સમી મેકન જવાના છે. સંતો મેકનથી આવશે એટલે તુરંત અહીં ન્યૂજર્સીમાં દિવાળી ઉત્સવ થશે, દિવાળી ઉત્સવ કરીને તુરંત અમે પછી આગળ જવાના છીએ. જે જે ડેટ નક્કી નથી થઈ, 2-3 પ્રોગ્રામો છે, ક્યાં પહોંચી શકશું, કારણ કે ત્યાં જઈને આવશું એટલે સીધા પછી ગુરુજી પધારશે અને ધનુર્માસની કથા શરૂ થશે. ઘણા બધા ભક્તોની અરજી હોય ને દાદા, એટલે જેટલી ભગવાનની મરજી હોય એટલું કામ થાય. આ બધા ઉત્તમ હરિભક્ત હતા, એ બધા પગે લાગ્યા. તે સહુએ વિનંતી કરી, મુરારી શ્રીહરિને પોતાને ઘેર પધરાવ્યા. જેની જેવી ભાવના તે પ્રમાણે સહુએ શ્રીહરિની પૂજા કરી. શ્રીહરિ ત્યાંથી નીકળીને કરજીસણ ગામ આવ્યા. કરજીસણની તો એટલી બધી લીલાઓ છે, એટલા ચરિત્રો છે, ત્યાંનો સત્સંગ આજે પણ અદ્ભુત છે. ગામમાં જેટલા હરિભક્ત હતા તે બધા શ્રીહરિની સામે આવ્યા. નાનાભાઈ તરવાડી, ભટ્ટ મેવાડા, પટેલ ગોવિંદભાઈ, સોનબાઈ, ઝુમાબાઈ, રળિયાતબાઈ, જીવીબાઈ, ઈચ્છાબાઈ, પટેલ કસડાજી, બીજા પણ અપાર હરિભક્ત હતા, તે બધા શ્રીહરિના ચરણમાં પડ્યા. તેમણે ફૂલના હાર પહેરાવ્યા, હાથ જોડીને વિનંતી કરી, ગામમાં પધરાવીને દરેક ઘેર પધરામણી કરાવી, તે તે ઠેકાણે કેસર ચંદન લઈને પૂજા કરી, વિવિધ પ્રકારે સરસ પાક કરાવીને જમાડ્યા અને સોનાના ઘરેણા અને સોનેરી વસ્ત્રો પહેરાવ્યા. આવી રીતે મહારાજ કરજીસણ ગામમાં પધાર્યા છે. મહેસાણા જિલ્લામાં મહારાજ વિચરણ કરે છે. મહેસાણા જિલ્લામાં ભગવાન સ્વામિનારાયણનું સૌથી પહેલી વખતનું વિચરણ છે. આજે મહેસાણા જિલ્લામાં ગામે ગામ મંદિરો થયા છે. આજે અદ્ભુત સત્સંગ છે. અમેરિકામાં મહેસાણા જિલ્લાના હરિભક્તોની સંખ્યા એટલી મોટી છે દાદા, અત્યારે એટલી મોટી સંખ્યા છે. અમે વિચરણ કરીએ છીએ એટલે અમને ખબર છે. માટે મહેસાણાના ભક્તો ધન્ય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના સપ્તમપુરમાં શ્રીહરિ માણસાથી પલ્યજ અને ત્યાંથી ખોરજ થઈને કરજીસણ પધાર્યા એ નામે 55મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.